ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે આવતીકાલે તો નહીં પણ ઘણા ટાઈમ પહેલા આપણે મળ્યા હતા વિડીયો લેક્ચરમાં, એટલે કાલ નહીં ને પરમ દિવસે આપણે વિડીયો લેક્ચરમાં મળ્યા હતા. ત્યારે આપણે જોયું હતું કે કમ્પ્યુટરની શોધ કેમ થઈ, કમ્પ્યુટરનું શોધ કરવા પાછળનું ખરેખરનું કારણ શું હતું, કે ભાઈ કમ્પ્યુટર શોધ્યું તો છે પણ કમ્પ્યુટરની શોધ શા માટે કરવી પડી, અને કમ્પ્યુટરની શોધ કરનાર ચાર્લ્સ બબેજ છે, પરંતુ કમ્પ્યુટરની રિયલ શોધ ક્યારે કરવામાં આવી? કમ્પ્યુટરની શોધ તો થઈ ગઈ, પરંતુ અત્યારે આપણે મોસ્ટ મોસ્ટ કોમન જે આપણે યુઝ કરીએ છીએ એ છે ઇન્ટરનેટ. હવે ઇન્ટરનેટની શોધ કઈ રીતે થઈ અને ઇન્ટરનેટ શોધ કરવાનું કારણ હતું તો હતું શું, કે ભાઈ એવી તે વારી શું જરૂરિયાત પડી કે આપણે ઇન્ટરનેટની જરૂર પડી, કે બે કમ્પ્યુટરને જોડવાની જરૂર પડી? તો એ આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ કે બે કરતા વધારે કમ્પ્યુટરને જોડવા માટે શું કરવું પડ્યું. તો આજનો ટોપિક આપણો છે હિસ્ટ્રી ઓફ ઇન્ટરનેટ, એટલે કે ઇન્ટરનેટનું જે હિસ્ટ્રી છે, કે ઇન્ટરનેટની શોધ કેમ થઈ, ઇન્ટરનેટ શોધ કરવા પાછળનું કારણ શું હતું, અને ઇન્ટરનેટ કોણે અને શા માટે શોધ્યું હતું. જો એક વસ્તુ સામાન્ય છે કે કોઈ પણ કારણ વગર કોઈ પણ વસ્તુની શોધ થતી નથી. દાખલા તરીકે સપોઝ કે આપણે મોબાઈલ ફોનની વાત કરીએ, તો આપણા પપ્પા અને એ લોકો આપણે ઓલા જે દોરડાવાળા ફોન આવતા એમાં એ લોકો વાતચીત કરતા, ત્યારે એ લોકોને થિંકિંગ એવું હતું કે ક્યારેક એવી વસ્તુ આપણી પાસે આવે કે જેની અંદર આપણે ખીચામાં રહીને આપણે આખી દુનિયા જોઈ શકીએ, ખીચામાં રહી ગમે ત્યારે ગમે તેની સાથે આપણે વાત કરી શકીએ, એવું એ લોકોનું થિંકિંગ હતું. તો એ લોકોની થિંકિંગ અત્યારે સાચી પડે છે, જેમ કે આપણે મોબાઈલમાં આપણે ગમે ત્યારે ગમે તે વસ્તુ જોઈ શકીએ છીએ, ગમે ત્યારે આપણે ટીવી જોઈ શકીએ છીએ અને ગમે તેની સાથે વાત કરી શકીએ છીએ ગમે તે સ્થળેથી. પણ હા, પછી કવરેજ ન હોય એ આપણો પ્રશ્ન છે, કમ્પ્યુટર ને કે મોબાઈલનો કોઈ પ્રશ્ન નથી. એટલે કે મોબાઈલની શોધ શું કરવા થઈ, કે ગમે ત્યારે ગમે તેની સાથે જરૂરિયાત ઊભી થઈ કે વાત કરવી છે તો એની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે મોબાઈલની શોધ થઈ. એ જ રીતે કઈ જરૂરિયાત એવી પણ પડી હશે કે જ્યાં ઇન્ટરનેટ શોધવામાં આવ્યું, બાકી એના સિવાય ઇન્ટરનેટની કોઈ જરૂરિયાત નથી. આપણને એવું લાગ્યું કે મહાભારતના સમયમાં ક્યારે ઇન્ટરનેટની જરૂર હતી? તો કે નહીં, ત્યારે ઇન્ટરનેટની જરૂર નથી, ત્યારે કમ્પ્યુટરની પણ જરૂર નથી. પછી રામાયણમાં ક્યાંય તમે જોયું કે હનુમાનજી ગયા તો ત્યાંથી રામને ટેક્સ્ટ મેસેજ કર્યો, કે ત્યાંથી રામને ઈમેલ એડ્રેસ કર્યો કે રામજી સીતાજી અહીંયા બેઠા છે, આપણે આ રીતે કામ કરવાનું છે, એવું બન્યું? તો કે નહીં, કેમ કે ત્યારે એની જરૂરિયાત નથી. તો જ્યારે જ કોઈ પણ વસ્તુની જરૂરિયાત ઉદભવે છે ત્યારે એ વસ્તુની ઉત્પન્ન થાય છે, ત્યારે એ વસ્તુ આપણે જોઈએ. સપોઝ કે અત્યારે તમે તમારા લોકોને પેપર ભરવાની જરૂરિયાત નથી, એટલે તમે લોકો વાંચતા પણ નહીં હોવ. હવે અહીંથી એકાએક સ્કૂલમાંથી કહેવામાં આવે કે ભાઈ તમે પેપર ભરવા કમ્પલસરી છે ને, તમારે અહીંયા આવી અને વેકેશન ખુલી ગયું છે અને તમારે એક્ઝામ દેવાની છે, તો ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે 3 દિવસ 4 દિવસ સતત ચોપડી લઈને બેઠા રહેશે, કેમ કે એની જરૂરિયાત ઉદભવી છે, અત્યારે વાંચવાની જરૂરિયાત છે. તો જ્યારે જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુ ઉદભવે છે અને ત્યારે જ એ વસ્તુ થાય છે, તે સિવાય કોઈ પણ એની વસ્તુ થતી નથી. હવે આપણે આગળ જોઈએ તો કે કોને ઇન્ટરનેટની જરૂર પડી હતી. સૌથી પહેલા ઇન્ટરનેટની જરૂરિયાત પડી તો પડી કોને? તો કે સૌથી પહેલા હુ નીડ્સ ધ ઇન્ટરનેટ, એટલે કે ઇન્ટરનેટની જરૂરિયાત કોને પડી? તો કે સૌથી પહેલા કમ્પ્યુટર ઇન્ટરનેટની જરૂરિયાત પડી હતી યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ જે કહેવામાં આવે છે, એટલે કે જે સંરક્ષણ દળ છે, એને એની જરૂરિયાત પડી ઇન્ટરનેટની. તો કે હવે ભાઈ ત્યારે ઇન્ટરનેટની એ લોકોને શું જરૂરિયાત પડી હતી? તો કે એ લોકોને ઇન્ટરનેટની એટલા માટે જરૂરિયાત હતી કે એની જે નેવી હતી, એ નેવી એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે નેવી સોરી આર્મી હતી, તે એ આર્મી એક જગ્યાએથી બીજી જગ્યાએ, અમેરિકા આપણે પણ જાણીએ છીએ કે કઈ નાનું નથી, યુએસ છે એ કોઈ નાનું રાષ્ટ્ર નથી, તો યુએસ ખંડની આર્મી જે છે એ દરેક જુદી જુદી સંખ્યાએ જુદા જુદા સ્થળે હોય છે. હવે એની સાથે કોમ્યુનિકેશન કરવું, એટલે કે વાતચીત કરવી, એ પોસિબલ નથી. હવે શું થયું કે ભાઈ જ્યારે એને એવી જરૂરિયાત ઉદભવી કે ભાઈ હવે આપણે કાંઈક તો કરવું જ પડશે જેથી આપણે એકબીજા સાથે આપણે કનેક્ટ થઈ શકીએ, કનેક્ટિવિટી પોસિબલ બનાવી શકીએ, તો એના માટે એ લોકોએ એક કોલેજની અંદર એક પ્રોજેક્ટ આપ્યો કે ભાઈ કોલેજના એન્જિનિયરિંગના જે સ્ટુડન્ટ્સ હતા એ લોકોને પ્રોજેક્ટ આપ્યો કે ભાઈ તમે એવું કંઈક બનાવીને આપો કે જેમાં અમે એકબીજા સાથે વાતચીત કરી શકીએ, અમે એકબીજા સાથે વાત કરી શકીએ અને એક છેડેથી બીજા છેડા સુધી, એટલે કે ત્યારે મિનિમમ અંતર 50 કે 100 મીટરનું અંતર એ લોકોએ નક્કી કર્યું હતું, એટલે કે 50 કે 100 મીટરની અંદર આપણે વાતચીત વાયરલેસ થવી જોઈએ. એ રીતે એ લોકોએ એક એન્જિનિયરિંગ કોલેજમાં એને પ્રોજેક્ટ આપ્યો હતો અને ઓફર પણ આપી હતી, અને ઓફર કરીને શું કીધું હતું કે જે લોકો આ વસ્તુ કરી દેશે
એ લોકોને ફ્રીમાં માર્ક્સ મળી જશે, એ લોકોને કોઈ પણ એક્ઝામ દેવી નહીં પડે, એ લોકોને ફ્રીમાં માર્ક્સ મળી જશે. આ રીતનું ત્યારે કહેવામાં આવ્યું હતું કે ભાઈ જો તમે ઇન્ટરનેટની શોધ કરશો, ઇન્ટરનેટ નહીં સોરી આ રીતનું નેટવર્કની શોધ કરશો તો તમને આ રીતની બેનિફિટ અમારા દ્વારા તમને આપવામાં આવશે. હવે એક આપણે પણ જાણીએ છીએ કે જે સ્ટુડન્ટના માઇન્ડ જેવા ચાલે છે એવા આપણા મમ્મી પપ્પાના માઇન્ડ ન ચાલતા હોય, આપણા માઇન્ડ કમ્પ્યુટરમાં ને એમાં ચાલે એવા આપણા મમ્મી પપ્પાના માઇન્ડ એમાં ન ચાલતા હોય. એ જ રીતે સ્ટુડન્ટને તો શું આપી, એક લાલચ આપવામાં આવી હતી કે જો તમે આ બધું કરી દેશો તો તમને ફ્રી ઓફમાં માર્ક્સ મળી જશે અને ટોપ માર્ક્સ મળશે, થોડા ઘણા માર્ક્સ નહીં પરંતુ ટોપ માર્ક્સ મળશે. ઓકે, તો સ્ટુડન્ટ તો પછી વળગી ગયા કેમ કે એને વાંચવા કરતા એક્સપેરિમેન્ટ કરવામાં વધારે મજા આવે. બધા સ્ટુડન્ટ્સને હું જ્યારે આપણે જ્યારે પ્રત્યક્ષ મળતા હતા છઠ્ઠા સાતમામાં ત્યારે પણ ઘણા સ્ટુડન્ટ્સનો પ્રશ્ન હતો કે સર આપણે આ વસ્તુ કેમ કરવી, ગેમ હેકિંગ કેમ કરવું, એ બધું એ વસ્તુ એક પ્રેક્ટિકલ થઈ. તો ક્વેશ્ચન મને ઘણા બધા સ્ટુડન્ટ પૂછતા હતા કેમ કે પ્રેક્ટિકલ વસ્તુ છે એટલે સ્ટુડન્ટ્સને એમાં વધારે મજા આવે. એટલે આ રીતનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો આર્મીને. તો વધારે એક થી બે મંથની અંદર એન્જિનિયરિંગના સ્ટુડન્ટોએ એને ગોતી આપ્યું કે ભાઈ આ રીતે કરવું જોઈએ, તો કનેક્ટ થાય અને થાય પણ ગયું. પછી ધીમે ધીમે કરતા એ લોકોએ 50 મીટર કરતા વધારે અંતર આપ્યું, એટલે કે બે યુનિવર્સિટી વચ્ચેનું અંતર રાખ્યું કે હવે આને કનેક્ટ કરો, તો સ્ટુડન્ટે એ પણ કરી બતાવ્યું. પછી ધીમે ધીમે કરતા આખે આખા યુએસ ને એ રીતે કનેક્ટ કર્યું, તો આખે આખું યુએસ પણ કનેક્ટ થઈ ગયું. અને ત્યારે આવ્યું ઇન્ટરનેટની શોધ કે ભાઈ આ વાયરલેસલી આ બધું કનેક્ટ થાય છે, તો શું કરવા, આપણે આ બધું કરવું જોઈએ, એકબીજાને મેસેજ પણ આપણે વાયરલેસ પહોંચાડી શકીએ. હવે જોઈએ કે આ બધું કરવા પાછળ તો સ્ટુડન્ટ્સ જ હતા, પણ જે રીતે એક કોઈ પણ કંપની હોય છે એમાં પણ એક લીડર હોય છે, કોઈ પણ આપણી સહકારી પાર્ટી હોય છે, દેશમાં નેતાઓની પાર્ટી હોય છે એમાં પણ એક લીડર હોય છે, એ જ રીતે આ મહોદય છે એ હતા આપણા ઇન્ટરનેટના શોધક. આ ન હોત તો અત્યારે આપણે કાંઈ ન કરત. આ મહોદય હતા આપણા ઇન્ટરનેટના શોધક. જો આ વ્યક્તિ ન હોત તો આપણી પાસે ઇન્ટરનેટ પહોંચવું અશક્ય હતું, કેમ કે આ ભાઈ હતા એ હતા લીડર. આખે આખા કોઈ પણ વસ્તુને લીડ કરવી એ એક મહત્વની ભૂમિકા ભજવે છે. કોઈ પણ ટીમને લીડ કરવી એ કેપ્ટનના હાથમાં હોય છે, કોઈ પણ પ્રોજેક્ટને લીડ કરવો એ પ્રોજેક્ટ લીડરના હાથમાં હોય છે. એ જ રીતે આપણા ક્લાસ, આપણે સામાન્ય રીતે ક્લાસમાં જોઈએ તો ક્લાસને લીડ કરવો એ મોનિટરના હાથમાં હોય છે. એ જ રીતે આ હતા ઇન્ટરનેટના શોધક. જો આ મહોદય ન હોત તો અત્યારે આપણે જે બેઠા બેઠા ગેમ રમીએ છીએ ને એ પણ ન રમી શકતા હોત. એન્ડ સેકન્ડ કે આ ન હોત તો આપણે અત્યારે જે ઓનલાઈન ચેટિંગ, અત્યારના સમયમાં આપણે જે ઓનલાઈન રીતે મળીએ છીએ એ પોસિબલ ન બને. એટલે થેન્ક્સ આને કહેવાની અત્યારે જરૂર છે કે જેના થ્રુ આપણે અત્યારે તો આ ભાઈ બિચારા ભગવાન પાસે પહોંચી ગયા છે, પણ અહીંથી આપણે થેન્ક્સ કહેવાની જરૂર છે કે એણે ઇન્ટરનેટ આપણને આપ્યું. હવે સૌથી પહેલા જ્યારે ઇન્ટરનેટ શોધવામાં આવ્યું હતું 1960ની અંદર, ત્યારે ઇન્ટરનેટનું નામ ઇન્ટરનેટ ન હતું. એટલે કે એક થી બે યુનિવર્સિટી વચ્ચે જ કનેક્ટ કરાતું હતું, એટલે એનું નામ હતું આર્પાનેટ. આર્પાનેટ મીન્સ કે આર્પા, એટલે કે આર્પાર જોઈ શકાય એવું, અને નેટ એટલે કે નેટવર્ક સાથે જોડી શકાય. ધ ફર્સ્ટ નેટ આર્પાનેટ, એટલે કે વિશ્વનું સૌથી પહેલામાં પહેલું જે નેટવર્ક હતું એ હતું આર્પાનેટ. આર્પાનેટ શું કરવા, તો કે મેં જેમ આગળ વાત કરી એ રીતે કે એકબીજા સાથે થોડા કેવા સમય સુધી જોડી શકાય, થોડા કેવા અંતર સુધી એને જોડી શકાતું, આરપાર જોઈ શકાતું, એટલે કે વાયરલેસ હતું, એટલે એનું નામ પાડવામાં આવ્યું હતું આર્પાનેટ. પરંતુ ત્યારબાદ 1975માં ઇન્ટરનેટનું આર્પાનેટમાંથી જ્યારે એ વર્લ્ડ વાઇડમાં કન્વર્ટ થયું, એટલે કે આખા વિશ્વ એની સાથે કનેક્શનમાં આવ્યું, ત્યારે એનું નેટ ઇન્ટરનેટ બદલી અને ઇન્ટરનેટને સોરી આર્પાનેટ હતું, આર્પાનેટને બદલે એને રાખવામાં આવ્યું હતું ઇન્ટરનેટ. ઇન્ટર એટલે કે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક, આખે આખા ઇન્ટર એટલે કે અંદર, તો કે પોતાના કનેક્શનની અંદર આખું જે વિશ્વ છે એ આખે આખાને કનેક્ટ કરી લે, એ હતું ઇન્ટરનેટ. તો આ હતી ઇન્ટરનેટની આખે આખી હિસ્ટ્રી. હવે જોઈએ આજના સમયમાં ઇન્ટરનેટની વાત, તો કે ઇન્ટરનેટ આજના સમયમાં શું ઉપયોગી છે, તો કે આજના સમયમાં આપણે એમ કહી શકીએ કે ઇન્ટરનેટ વગર આપણું જીવન શક્ય જ નથી. કેનેડા નામનો દેશ છે ત્યાં ઇન્ટરનેટને જીવન જરૂરિયાતની વસ્તુમાં મૂકવામાં આવે છે. આપણે કેમ જીવન જરૂરિયાતની વસ્તુ રોટી કપડા ઓર મકાન ત્રણ છે, ત્યાં ઇન્ટરનેટ છે જીવન જરૂરિયાતની વસ્તુમાં મૂકવામાં આવે છે. એટલે કે અહીંયા ચાર વસ્તુ છે મનુષ્યની જીવન જરૂરી વસ્તુ જેની ઉપર કોઈ પણ ચાર્જ લાગતો નથી, એટલે કે ત્યાં રોટી કપડા મકાન અને ઇન્ટરનેટ, આ ચાર વસ્તુ એ બેઝિક મનુષ્યની જરૂરિયાત કરવામાં આવી છે.
એ જ રીતે ઇન્ટરનેટ છે એ આપણી પણ આજની જરૂરિયાત.